મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું દ્રુપતીબેન વાલંકે આપનું સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છે પેજ નંબર 46 બરાબર, અને આપણે જોવાનું છે કે બ શીખીએ છે ને, તો પાછળનો પેજ થયો 46 નંબરનો. અને જો ચાલો જેમ કરી છે એવી જ રીતના રાઉન્ડમાંથી બ નો શબ્દ ગોતો, બ થી શરૂ થતો શબ્દ ગોતવાનો છે. એટલે શરૂ થાય એટલે પહેલો અક્ષર બ હોવો જોઈએ. તો આપણે દર વખતે ઉપરથી ના લઈએ છીએ, જો બ સ હા એ બ છે તો લીટો મારી નાખો. પછી બ પિતા તો ના, એ બધી ચાલુ થતો નથી. પછી છે બ ત ખ તો ચાલો એમાં લીટો મારી નાખો. પછી ધ બા તો એ પણ બધી નથી થતો, ના સોરી ધજા. પછી છે બકરી તો એ બધી ચાલુ થાય છે તો લીટો કરી નાખો, ન થ. પછી બરત ન તો એ પણ બધી ચાલુ થાય છે તો લીટી ભણી નાખો. તો આવી રીતે જે સર્કલ લખ્યું છે એમાં કેટલા લીટા હશે? 1 2 3 અને 4, ચાર લીટા તમારે કરવાના છે. પછી હવે બાજુમાં જો બની નીચે લીટી દોરો બરાબર, તો બ ગોતવાનું છે. તો ચાલો બની નીચે નાની નાની લીટી દોરી નાખો. બ કરી બોલતા જાજો, કિતાબ બની નીચે લીટી, તબ બની નીચે લીટી કરો, ગુલાબ બની નીચે લીટી કરી નાખો, ખબર જ્યાં બ છે એની નીચે કરવાની છે, સેબ તો ચાલો બની નીચે કરી નાખો. હવે શું કીધું છે, બ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો. બ ઉપર કરવાની નથી, બ ને એમ રાખવાનું છે, જે જુદો અક્ષર છે એના ઉપર ચોપડી કરવાની છે. આ શું છે? બ. આ બ, ચાલો એક ચોપડી મારી દો. પછી બ, પછી શું છે? મ, ચોપડી કરો. પછી બ છે તો એમાં કરવાની નથી. પછી ક, ચોપડી કરો. પછી બ છે તો એમાં નથી કરવાની. પછી છે ખ, કરી નાખો. અહીંયા બ છે તો એમાં કરવાની નથી. આ છે ખ, ચોપડી કરો. આ બ, પછી ધ, ચોપડી કરી નાખો. ચ, ચોપડી કરો. ત, ચોપડી કરી નાખો. આ છે બ તો એને એમ રાખવાનું છે. પછી જો ચિત્ર આપ્યા છે, વાંચો અને લખો. તો પહેલું ચિત્ર શેનું છે? બકરી. તો જો અહીં લખેલું આપ્યું છે બકરી, અહીંયા ટપકા આપ્યા છે. તો ચાલો ટપકાને ઘાટા કરીએ અને ઉપર જેવું નામ છે એવું જ નામ આપણે લખીએ. તો ત્રણ વાર, બે વાર તમારે બ ને લખવાનું છે. એકવાર ટપકા જોડીને ઘાટો કરવાનો છે, બીજી વાર જાતે લખવાનું છે. બકરી બકરી, જેમ આ ઉપર લખેલું છે એવું જ તમારે લાઈનમાં લખેલું થઈ જવું જોઈએ. હવે છે બ ત ખ, બને ટપકા ટાળીને ઘાટો કરો. અહીંયા ટપકા છે લીટો કરો અને નવો બ લખી નાખો. બ ત ખ. પછી છે બર્તન, તો ચાલો ટપકા ટાળીને બ ને ઘાટો કરીએ અને અહીંયા બર્તન નો બ નવો લખીએ. પછી છે બરામદા, વાંચતા પણ શીખવાનું છે, શબ્દો ખાલી લખે જવાના નથી, હિન્દી વાંચતા પણ શીખવાનું છે બરામદા. હવે એના પછીનો જે નીચેનો છેલ્લો જો હોય તો તમને તમારી જાતે જ આવડે છે, હું સૂચના વાંચે છે આ તો તમારે થઈ ગયો હશે. ચાલો મેં એમ કીધું છે બ સુધી તેના ઉપર રાઉન્ડ કરો, એ શબ્દ આપ્યા છે. બ ભૂલા, બની માથે રાઉન્ડ કરી નાખો. પછી બ સેરા, બની માથે રાઉન્ડ. પછી ભૂલા બ, બની માથે રાઉન્ડ. બહાદુર, બની માથે રાઉન્ડ. તો અહીંયા આપણે આ પેજ 46 નું પૂરું થયું. પછી હવે આ જે ચાર શબ્દો છે એનું આપણે ગુજરાતી દર વખતે કરીએ છીએ. બાકી બુક આપણે આવી જ બનાવીએ છીએ કે જે શબ્દ, બકરી એટલે બકરી, બતક એટલે બતક, બર્તક એટલે વાસણ, અને બરામદા એટલે ઘરની આવરણનું આવરણ, એને કહીશું આપણે હિન્દીમાં બરામદા. તો આ ચારેય શબ્દોનું હિન્દી અને ગુજરાતી તમારે તમારી બુકમાં એક એક લીટી છોડીને એક શબ્દ ત્રણ વાર લખવાનો છે અને પાકો કરવાનું છે. અહીંયા પેજ નંબર 46 આવી રીતના પૂર્ણ હોવું જોઈએ બરાબર. અને અહીંયા બનું આપણે પેજ પૂરું થયું. થેન્ક યુ.